નમસ્કાર દર્શક મિત્રો, ઝી ચોઈસ કલાક પર ગામડું જાગે છે કાર્યક્રમ સાથે હું જનક. સૌથી પહેલા ગામે ગામે ઝી ચોઈસ કલાક જોતા તમામ દર્શકોનો આભાર. તમારા કાર્યક્રમમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે અમારા કાર્યક્રમમાં ગામડાની સમસ્યાથી લઈને તેની ખાસિયતની વાત કરીએ છીએ, સાથે જ તમારી સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયત્ન તો કરીએ જ છીએ. દર્શક મિત્રો, આપણા મેસેજ મળી રહ્યા છે વોટ્સએપથી. આશા રાખીએ કે આ જે પ્રતિભાવ મળી રહ્યો છે તમારી સમસ્યાના સમાધાન લાવવા અમે સતત ઉત્સાહિત પણ છીએ અને પ્રયત્નશીલ પણ છીએ. ગામડું જાગે છે મેં ઘણી બધી વાતો કરવી છે દર્શક મિત્રો, પરંતુ ઝી ચોઈસ કલાકના દર્શક મિત્રો જે મેસેજ અમને મોકલાવે છે એમાં જાફરાબાદના વાટ ગામના દર્શક મિત્રએ મોકલેલા મેસેજના કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રએ પોતાના ગામમાં પાણીના બગાડ અંગેના દ્રશ્યો અમને મોકલ્યા છે. તેમણે લખ્યું છે કે અમરેલીના જાફરાબાદના વાટ ગામના જાહેર રસ્તાઓમાં સતત પાણી ઢોળાય છે. ચોમાસા વગર પણ રસ્તાઓ પાણી પાણી જ હોય છે. ગ્રામ પંચાયત તરફથી પણ અહીં કોઈ વ્યવસ્થા કરાતી નથી. ગટરની પણ સારી વ્યવસ્થા ન હોવાની ફરિયાદ કરાઈ છે. ગ્રામજનોને આ ભરાયેલા પાણીના કારણે સતત પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો છે. દર્શક મિત્રો, અમે તમારી આ ફરિયાદ ઉપર અધિકારીઓ સુધી પહોંચાડવાનો ચોક્કસથી પ્રયાસ કરીશું, પરંતુ સજાગ આપણે રહેવાની જરૂર છે. આપના ગામના લોકોને સજાગ રહેવાની જરૂર છે અને પાણીનું આ રીતે બગાડ ન કરવો જોઈએ, રસ્તા પર પાણી ન ઢળવું જોઈએ. આનાથી મુશ્કેલી એ થશે કે જે ચોમાસું ચાલી રહ્યું છે આમાં મચ્છર ઉત્પન્ન થાય, મચ્છર ઉત્પન્નથી બીમારીઓ થાય. તો આપણે પણ થોડું સતર્ક રહેવાની જરૂર છે અને આપણે પણ જાગવાની જરૂર છે. આપણે પ્રશાસન ઉપર ક્યાં સુધી આ બાબતો નાખતા રહીશું, આપણે પણ સ્વચ્છતા જાળવવી એટલી જ જરૂરી છે. બીજા એક દર્શક મિત્ર સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજના ફતેપુરથી તેમણે પણ પાણીને બગાડની ફરિયાદ કરી છે. દર્શક મિત્રોનું કહેવું છે કે ફતેપુર ગામમાં 365 દિવસે પાણીનો બગાડ થાય છે. ચોમાસાની પરિસ્થિતિ છે, પરંતુ આ લોકો કહી રહ્યા છે કે 365 દિવસ આ સમસ્યા છે. અનેક વખત તંત્રને આ અંગે રજૂઆત કોઈ સાંભળતું નથી. તેમણે ઝી ચોઈસ કલાકનો સંપર્ક કરી તાત્કાલિક આ અંગે સમાધાન લાવવાની માંગ કરી છે. અમે પણ તમારી આ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું, પરંતુ ફરીથી એ જ વાત, આપણે સુધરવાની જરૂર છે. આપણે બધા જાગીશું, થોડુંક પાણીનો બગાડ નહીં કરીએ, રસ્તા પર પાણી નહીં વેડફીએ, તો કદાચ આપના ગામના રસ્તાઓ પણ ચોખ્ખા થઈ જશે, સાફ થઈ જશે અને બીમારીઓ પણ નહીં ફેલાય. અરવલ્લી જિલ્લામાં મોડે મોડે પણ મેઘરાજાની પધરામણી બાદ ખેડૂતો રાજીના રેડ થઈ ગયા. ખેતરોમાં હરિયાળી લહેરાઈ રહી છે, પરંતુ સતત પતી રહેલા વરસાદ હવે ખેડૂતોને માથે હાથ દઈ રડવાનો વારો આવે તે ભીતિ પણ સેવાઈ રહી છે. પરંતુ આ પરિસ્થિતિમાં ખેડૂતો જ પોતાની મદદ કરી શકે છે, કઈ રીતે આવું જાણીએ. અરવલ્લી જિલ્લામાં ચાલુ ખરીફ સિઝનમાં 1.95 લાખ હેક્ટર જમીનમાં મકાઈ, કપાસ, બાજરી, એરંડા, મગફળી જેવા પાકોનું વાવેતર થયું છે. વાવેતર પછી જિલ્લામાં મોસમનો 100% વધુ વરસાદ પડ્યો છે, પરંતુ બીજી બાજુ છેલ્લા 15 દિવસથી જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ રહેતા ચારે તરફ ખેતરોમાં પાણી જ પાણી થઈ જતા ખેતરોમાં ભેજ ફૂટી રહ્યો છે. આવા સમયે ખેડૂતો લીલા દુષ્કાળની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોને ચિંતા સતાવી રહી છે કે મગફળી, કપાસ, સોયાબીનના પાકને વધુ નુકસાન થયું છે, જેના કારણે ચાલુ વર્ષે જિલ્લામાં મગફળી સહિત કપાસ, સોયાબીનના પાકનું ઉત્પાદન ઘટવાની ભીતિ પણ સેવાઈ રહી છે. આવા સમયે ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. આ વર્ષે મગફળીનું ખેતી કરી છે આપણે, લગભગ 8-10 વીઘાની અંદર ખેતી કરેલી છે. સારું હતું પહેલા, પણ છેલ્લા 20 દિવસથી સતત વરસાદ અને વરસાદનું માહોલ બનેલું જ છે. વરસાદ પડે જ કરે છે, જેને લઈને પાણી અંદર જમીનમાંથી ફૂટવાનું ચાલુ થઈ ગયું છે. એનાથી અંદર મફળીનો પાક બિલકુલ પીડાશ પરી અને જવાની આરે ઉપર છે.
50% તો લગભગ અત્યારે ઉત્પાદન ઘટેલું લાગે છે, પણ આ ઉનાવું વાતાવરણ, આ ઉનાવું વરસાદ રહ્યું તો 100% નુકસાન જવાની ભીતિ અત્યારે છે જ. મેં 10 વીઘા જમીનમાં આ વખતે મગફળીનું વાવેતર કરેલું છે. મગફળીનું વાવેતર સારું હતું, ઉપર વરસાદ ઉપરનું રહેવાના કારણે બિયારણ બધું અંદરથી કોઈ થઈ ગયેલું છે. એના કારણે મગફળીનો પાક બહુ જ ઓછો આવશે આ વખતે. તો સરકાર એ વિશે વિચારે અને અમને ખેડૂતોને સહાય કરે એવી અમારી વિનંતી છે. એમ ચોમાસામાં જ્યારે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે ત્યારે ખેડૂતોએ પણ જાગૃતિ રાખવાની જરૂર છે, કારણ કે ભરાયેલા પાણીનો નિકાલ મોટર રાખીને પણ કરી શકાતો હોય છે. તેનાથી વરસાદના રોકાવાની રાહ ન જોવી જોઈએ, કારણ કે ખેડૂતોએ જે રીતે પાકને પોતાના બાળકોની જેમ ઉછેર્યા છે તેવા સમયે ભરાયેલા પાણીના ઓસરવાની રાહ જોયા વગર પાણીનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ. ખેડૂતો કુવા પણ માત્ર નજીવા ખર્ચે રિચાર્જ કરી શકે છે, સરકાર પણ સબસિડી આપે છે, તેનો પણ લાભ લઈ ખેતરોમાંથી પાણી કાઢવું જોઈએ. થોડી જાગૃતિ ખેડૂતોને મોટી મુસીબતમાંથી ઉગારી શકે છે. જિલ્લા ખેતીવાડી અધિકારી પણ સરકારી સબસિડીના લાભની સાથે મોટી નુકસાની સમયે પાક વીમા કંપનીનો સંપર્ક કરવાની સલાહ આપી રહ્યા છે. હાલમાં પાક પરિસ્થિતિ આમ સારી છે, પણ કેટલાક વિસ્તારોમાં જે નીચાણવાળો ભાગ હોય ખેતરનો તો ત્યાં આગળ સહેજ પાણી ભરાયેલા જોવા મળે છે. તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે ખેતરમાંથી પાણીનો નિકાલ કરવાની યોગ્ય વ્યવસ્થા કરે કે જેનાથી પાણી ભરાયેલું ના રહે અને પાકને નુકસાન ના થઈ શકે. તો આ બાબતે તમામ ખેડૂત મિત્રોને તકેદારી રાખવા જેવી છે. જો ભવિષ્યમાં વધારે વરસાદ પડે તો એવા કિસ્સામાં ખેડૂતોનો વીમો લેવામાં આવેલો હોય તેવા ખેડૂતોએ વીમા કંપનીને અને બેંકમાં તેમજ નાયબ ખેતીવાડી વિસ્તારની કચેરીમાં જાણ કરવાની રહેશે. હાલ તો ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે અને મહામૂલા પાકને બચાવવા થોડી જાગૃતિ જ શ્રેષ્ઠ ઉપાય છે, કારણ કે હાથ પર હાથ દઈ બેસી રહેવાથી કશું નહીં થાય. સમીર બલોચ, ઝી મીડિયા, અરવલ્લી.